હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટ કોંગ્રેસની પરિવર્તન યાત્રા બાદ ધારાસભ્ય લલિત વસાવાનો ભાજપ પ્રેમ ઉભરાયો છે. આપને જણાવી દઈએ કે લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા અપીલ કરી છે. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એક અને 5 તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં પલટવાર નજરે પડી રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રેમ ઉભરાયો છે. લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા માટે અપીલ કરી છે. તો આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રેમ ઉભરાતો નજરે પડી રહ્યો છે. તો આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. ભાજપના નેતા સાથે રહીને ચર્ચામાં રહેતા વસોયાનો ફરી ભાજપ પ્રેમ ઉભરાઈ રહ્યો છે. તો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં નિવેદન આપ્યું છે. આદમી પાર્ટીની વાત કરે તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. આદમી પાર્ટીની વાત કરે તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો.